नमस्कार विद्यार्थी मित्रों, केम छो? वंदे मातरम। आपणे जे रे ऑप्टिक्स चैप्टर नंबर 9 एनु रे ऑप्टिक्स इंस्ट्रूमेंट एवं नाम छे, एमां रे ऑप्टिक्स में प्रिज्म सुधी आपणे जोई गया लास्ट वीक में, लास्ट लेक्चर में, बराबर। हवे आपणे नवुं इंस्ट्रूमेंट चालू करवानुं छे, तो चैप्टर नंबर 9 में ऑप्टिक्स में आपणे ऑप्टिकल इंस्ट्रूमेंट चालू करिए। तो ऑप्टिकल इंस्ट्रूमेंट में पहलू इंस्ट्रूमेंट आवे छे सादू माइक्रोस्कोप। तो सादा माइक्रोस्कोप में जोईए आपणे तो आँखनी तद्दन नजीक राखेला टूंकी केंद्र लंबाई वाला बहिर्गो लेंसने सादू माइक्रोस्कोप कहे छे। के भाई आँख होय नजीक कोई पण बहिर्गो लेंस होवो जोईए के जेनो एफ नानो होय, टूंको होय, मतलब में तो एवो एफ टूंको होय एवो बहिर्गो लेंस जो होय एने सादू माइक्रोस्कोप कहे छे। तो एफ केंद्र लंबाई वाला बहिर्गो लेंस ने सामे एक वस्तु ने लेंस की केंद्र लंबाई अथवा तेना करता ओछा अंतरे राखवामां आवे छे। आ जे वस्तु आपणे राखीए छीए ए एफ अथवा एफ करता ओछा अंतरे राखवानुं, तो आपणा किस्सामां एफ करता ओछा अंतरे छे। तो आपणने खबर एफ करता ओछा अंतरे होय तो प्रतिबिंब आपणने आ बाजू चत्तू अने आभासी मळवानुं छे। तो लेंसनी बीजी बाजू लेंस थी नजीक आँखने राखवामां आवे तो वस्तुनुं चत्तू आभासी अने मोटू प्रतिबिंब आपणे लघुत्तम स्पष्ट दृश्य अंतर, आ खास याद रहेजो शब्द, लघुत्तम स्पष्ट दृश्य अंतर अथवा नजीक बिंदु कहेवामां आवे छे। नजीक बिंदु एटले एवुं बिंदु के ज्यां व्यक्ति ए स्पष्ट प्रतिबिंबने जोई शके छे। એટલે આપણા મનુષ્ય માટે 25 સેન્ટીમીટર નજીકતમ બિંદુ કહેવાય, જે વ્યક્તિ 25 સેન્ટીમીટર સુધી હોય તો એને સ્પષ્ટ જોઈ શકે છે। તો લઘુત્તમ સ્પષ્ટ દ્રશ્ય અંતર અથવા નજીક બિંદુ 25 સેન્ટીમીટર મળે છે કે જેથી સુગમતાથી એને આપણે જોઈ શકીએ। મતલબ આ જે વસ્તુ હોય એમાંથી બે કિરણ પસાર કરો તો એને આગળ લંબાવીએ તો આભાસી પ્રતિબિંબ આપણને અહીંયા મળે કે જે ડી અંતરે આપણને મળે, નજીક બિંદુ આગળ મળે। નજીક બિંદુને સંકેતમાં કેપિટલ ડી લખાય, જેનું મૂલ્ય 25 સેન્ટીમીટર ફિક્સ હોય છે। તો આ અંતર એવું હોય છે કે જેથી મનુષ્ય વ્યક્તિ આનું પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકે છે, સુગમતાથી જોઈ શકે છે। તો આપણે વસ્તુને એવી રીતે સેટ કરવાનું, અહીંયા વસ્તુ અંતર એવું સેટ કરવાનું જેથી પ્રતિબિંબ અંતર આપણે ક્યાં મળે, ડી અંતરે મળે, એ રીતે સેટ આપણે કરવું પડે। અને આ આંખ છે એ લેસી નજીક હોવું જોઈએ। હવે આ થઈ ગઈ આકૃતિની સમજૂતી। હવે આપણે સૂત્ર મેળવીએ કે ભાઈ સાદા માઇક્રોસ્કોપ વડે નજીક બિંદુ, આ શબ્દ યાદ રાખજો મિત્રો, નજીક બિંદુ અથવા લઘુત્તમ સ્પષ્ટ દ્રશ્ય અંતર જે 25 સેન્ટીમીટર હોય, નજીક બિંદુ ડી પાસે રચાતા પ્રતિબિંબની મોટવણી એમ હોય તો મોટવણી બરાબર પ્રતિબિંબનું અંતર વી છેદમાં વસ્તુ અંતર યુ। હવે લેન્સ છે તો લેન્સનું સૂત્ર આપણું -1/u + 1/v બરાબર 1/f। તો આ 1/u ને આપણે આગળ લઈ જઈએ અને 1/f ને આગળ લઈ જઈએ। સન્નાપ પદ્ધતિ છેલ્લે જ મૂકવાની, સૌથી પહેલાં સાદરૂપ આપી દે જે જોઈતું એનું। તો 1/u આ બાજુ, 1/f પેલી બાજુ લઈ જાઓ, તો 1/u + = 1/v - 1/f। બધાને વી વડે ગુણી નાખો તો અહીંયા વી ગુણો તો વી બાય યુ, અહીંયા વી ગુણો એટલે કેન્સલ એ 1, અહીંયા વી બાય એફ। તો આની જગ્યા પર તમે મોટવણી લખી શકો તો એમ બરાબર 1 - v / f। હવે સંજ્ઞા પદ્ધતિ મૂકો તો વી કેટલું છે ભાઈ, ડી। વસ્તુમાંથી કિરણ આ બાજુ જાય છે તો આ બધું બધું પ્લસ, આ બધું બધું માઇનસ, તો પ્રતિબિંબ અંતર -d લખી શકો અહીંયા। તો વી બરાબર -d, તો એ -d મૂકો તો -, તો એમ બરાબર 1 + d / f। તો આ થઈ ગયું સાદા માઇક્રોસ્કોપનું મોટણીનું સૂત્ર। પણ મિત્રો લેવાય ક્યારે, કે જ્યારે પ્રતિબિંબ આપણને ડી અંતર મળે તો જ। સાદું માઇક્રોસ્કોપ હોય તો જો પ્રતિબિંબ ડી અંતરે હોય તો તમે મોટણીનું સૂત્ર આ લઈ શકો, એમ બરાબર 1 + d / f। એટલે પહેલી આકૃતિ, પછી બીજા સ્ટેપમાં મોટણીનું સૂત્ર આપણે જોયું છે, જો પ્રતિબિંબ ડી અંતરે હોય તો। હવે જો આ અંતર ડી અંતર ના હોય તો, આ જે પ્રતિબિંબ છે ડી અંતરે ના હોય પણ એની જગ્યા પર જો અનંત અંતરે હોય તો, તો એના માટે શું કરવાનું તો જોઈએ પણ। તો સૌથી પહેલાં અહીંયા વસ્તુ લખી છે આપણે ડી અંતરે, મતલબ વસ્તુ ડી અંતરે હોય તો થીટા કેટલો બને છે વસ્તુનો, થીટા 0। તો ધારો કે એચ ઊંચાઈની વસ્તુ નજીક બિંદુ એટલે કે ડી અંતરે હોય ત્યારે લેન્સ વગર આંખ સાથે મહત્તમ કોણ બનાવે છે જે થીટા 0 છે આકૃતિમાં। તો નીચે મુજબ લખી શકો, tan θ₀ = h/d। જો થીટા નાનો હોય તો tan θ₀ = θ₀ લખી શકો, તો θ₀ = h/d। આ થઈ ગયું જો વસ્તુ ડી અંતરે હોય ત્યારે વસ્તુએ બનાવેલો ખૂણો। હવે
આનાથી આગળ જઈએ તો જ્યારે એચ ઊંચાઈની વસ્તુ લેસથી યુ અંતરે હોય, યુ એટલે કેટલું છે ભાઈ આપણા માટે એફ, તમે જો એફ આગળ વસ્તુ મૂકી દો તો છેલ્લું પ્રતિબિંબ આપણે અનંત અંતરે મળે, કારણ કે પ્રતિબિંબ આપણે અનંત અંતરે જોઈએ છે, તો વસ્તુને આપણે હવે એફ આગળ મૂકવી પડે. તો એફ આગળ મૂકો, કિરણ બે બાજ ગયા લંબાવ આગળ, તો આપણને અનંત જગ્યાએ પ્રતિબિંબ મળે. તો આ પ્રતિબિંબના જે કિરણો છે એને એક્સ અક્ષ સાથે બનેલો ખૂણો કેટલો ભાઈ થીટા આઈ, આને કહેવાય પ્રતિબિંબ કોણ. તો આ થઈ ગયું એચ અને આ થઈ ગયું એફ. તો અહીંયા થીટા આઈ છે તો અહીંયા પણ થીટા આઈ આપણે કહી શકીએ છીએ. તો શું લખાય કે જ્યારે એચ ઊંચાઈની વસ્તુ લેન્સથી યુ અંતરે હોય ત્યારે વસ્તુના પ્રતિબિંબને આંખ સાથે બનાવેલ ખૂણો જેને કહેવાય છે થીટા આઈ, પ્રતિબિંબનો ખૂણો. તો ટેન થીટા આઈ બરાબર એચ અપોન એફ. થીટા નાનો હોય તો ટેન થીટા આઈ જગ્યા ઉપર ખાલી થીટા આઈ લખી શકીએ, ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એફ. તો આ થઈ ગયો પ્રતિબિંબનો ખૂણો, આ થઈ ગયો વસ્તુનો ખૂણો. હવે મોટણી મેળવી છે તો આપણી પાસે કોણીય મોટણી. મેં તમને આગ્રહ પણ કીધું હતું મિત્રો કે મોટણીના આપણી પાસે ત્રણ સૂત્ર, એક રેખીય, બીજું આવે છે આપણે લેન્સની અંદર જોઈ ગયા હતા, અને ત્રીજું આ છે આપણું કોણીય મોટણી. યાદ છે ને? નથી ખબર? મેં આગ્રહ પણ વાત કરી હતી મોટણી ત્રણ પ્રકારની હોય છે. તો આ થઈ ગઈ આપણી કોણીય મોટવણી એમ બરાબર થીટા આઈ અપોન થીટા ઝીરો. પ્રતિબિંબનો ખૂણો શબ્દ જ કહે છે કોણીય, એટલે થીટા એ પ્રતિબિંબ અને છેદમાં વસ્તુનો ખૂણો. તો થીટા આઈની જગ્યા ઉપર એચ અપોન એફ, થીટા ઝીરો જગ્યા ઉપર એચ અપોન ડી મૂકી દો, એચ એચ કેન્સલ, તો એમ ઇઝ ઇક્વલ ટુ ડી અપોન એફ. જો પ્રતિબિંબ ડી અંતરે મળે તો આ સૂત્ર, અને જો પ્રતિબિંબ અનંત અંતરે મળે તો આ સૂત્ર. આ બંને વસ્તુ યાદ રાખો, જો પ્રતિબિંબ ડી અંતરે એવું કીધું હોય તો પછી મોટણીનું આ સૂત્ર લેવાનું, અને જો પ્રતિબિંબ અનંત અંતરે મળે એવું કીધું હોય તો એમ બરાબર ડી બાય એફ લેવાનું. માટે વાસ્તવિક કેન્દ્ર લંબાઈઓ માટે સાદા માઇક્રોસ્કોપ વડે મળતી વધુમાં વધુ મર્યાદિત મોટણી લેસ ઇક્વલ ટુ 9 છે. મતલબ આ સૂત્ર કે આ સૂત્રનો ઉપયોગ તમે કરો સાદા માઇક્રોસ્કોપની અંદર તો મેક્સિમમ તમે 9 સુધી મોટણી મેળવી શકો. હવે ધારો કે આપણે 9 કરતાં વધારે મોટણી લેવી હોય તો એના માટે સાદું માઇક્રોસ્કોપ ચાલે નહીં. તેના માટે બીજું ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ છે સંયુક્ત માઇક્રોસ્કોપ, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ કહેવાય એને, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ કહેવાય. તો એની રચના જોઈ લઈએ આપણે. તો સાદા માઇક્રોસ્કોપ વડે મળતી વધુમાં વધુ મોટણી મર્યાદિત લેસ ઇક્વલ ટુ 9 છે. આનાથી જો વધુ મોટણી જોતી હોય તો આપણે એક લેન્સ વડે કામ ચાલે નહીં, તેના કરતાં આપણે બે લેન્સનો ઉપયોગ કરવો પડે, અને બે લેન્સના ઉપયોગથી જે માઇક્રોસ્કોપ બને છે એને કહેવામાં આવે છે સંયુક્ત માઇક્રોસ્કોપ કહેવામાં આવે છે. હવે પહેલાં આકૃતિ સમજી લઈએ, કયા લેન્સને શું કહેવાય છે. તો વસ્તુની નજીકના લેન્સને ઓબ્જેક્ટિવ અથવા વસ્તુ કાચ, આ જે વસ્તુ હોય એ બી વસ્તુ છે, તો એની નજીક જે લેન્સ હોય એને કહેવાય છે ઓબ્જેક્ટિવ લેન્સ, અથવા તો એને કહેવાય વસ્તુ કાચ. અને આંખ પાસેના લેન્સને કહેવાય છે આઈ લેન્સ અથવા આઈપીસ. તમે જ્યાંથી જુઓ છો એની બાજુમાં જ લેન્સ હોય એને કહેવાય છે આઈપીસ અથવા તો આઈસ, મતલબ કહેવામાં આવે છે આઈ લેન્સ. હવે આઈપીસની કેન્દ્ર લંબાઈ મોટી તેથી વ્યાસ મોટો, અને ઓબ્જેક્ટની કેન્દ્ર લંબાઈ નાની તેથી વ્યાસ નાનો. જોઈ શકાય છે આ મોટી વ્યાસનો છે, આ નાનો વ્યાસ છે, કારણ કે આનો એફ મોટો હોય આનો એફ નાનો, એટલા માટે. તો નાનો એફ તો વ્યાસ નાનો, મોટો એફ તો વ્યાસ મોટો. પછી ઓબ્જેક્ટિવ વડે વસ્તુનું સાચું, ઉલટું અને મોટું પ્રતિબિંબ મળે તો સૌથી પહેલાં વસ્તુમાંથી કિરણ નીકળે, તો હવે વસ્તુમાંથી કિરણ નીકળ્યા બે, એક સીધું અને એક આમાંથી સેન્ટરમાંથી, બંને ભેગા ક્યાં થયા અહીંયા, તો અહીંયા પ્રતિબિંબ આપણને મળે જે આના કરતાં કેવું છે ભાઈ ઉલટું અને આના કરતાં મોટું છે. તો ઓબ્જેક્ટિવ વડે વસ્તુનું સાચું, ઉલટું અને મોટું પ્રતિબિંબ મળે છે, અને આ પ્રતિબિંબ એ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે છે. તો આ જે પ્રતિબિંબ છે એના માટે વસ્તુ તરીકે વર્તશે, અને ત્યાંથી કિરણ તમે જુઓ ત્યારે સીધા કિરણ અહીંયા આવવાના, બરોબર. અહીંયા આવ્યો તો આંખમાં જાય તો આપણને આંખ શું લાગે, સીધું લાગે. તો આ પ્રતિબિંબ જે આ વસ્તુ થઈ આના માટે, એ વસ્તુનું પ્રતિબિંબ આપણને ક્યાં મળે છેલ્લે એ ડબલ ડેશ બી ડબલ ડેશ આગળ મળે. તો આ પ્રતિબિંબ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે છે, જે સાદા માઇક્રોસ્કોપની જેમ વર્તે. આ જે બીજું જે આઈપીસ છે આપણી પાસે, આ આઈપીસ એ સાદા માઇક્રોસ્કોપની જેમ કામ કરે, જે આપણે ખબર છે કે આના કરતાં મોટું આપણે પ્રતિબિંબ દેખાડે, એના જેમ જે પ્રતિબિંબ છે એના કરતાં મોટું પ્રતિબિંબ આપણને દેખાડશે. અને અંતિમ પ્રતિબિંબ આપે છે જે વસ્તુનું ઉલટું, આભાસી
અને મોટું હોય છે, કરે કે કેળામજી નામ જવાના છે, પણ આપણે સીધું લાગશે પ્રતિબિંબ અહીંયા. તો આ થઈ ગયું, તમે જુઓ ડોટેડ લાઈન છે મતલબ આભાસી થઈ ગયું, અને ઉલટું છે અને મોટું છે, મોટું પ્રતિબિંબ આપે છે. પ્રથમ ઉલટું પ્રતિબિંબ આઈપીએસના ફોકલ પ્લેન, આનું જે પ્રતિબિંબ આવે એ કેટલા અંતરે ભાઈ, આઈપીએસનું ફોકલ મતલબ આ છે આપણી પાસે એફઈ, તો એફઈ જેટલા અંતરે આ પહેલાંનું પ્રતિબિંબ આપણને મળે, જે બીજા માટે વસ્તુ તરીકે કામ કરે છે. યાદ રાખજો આનું પ્રતિબિંબ અને એફઈ અંતરે મળે છે. તો પ્રથમ ઉલટું પ્રતિબિંબ આઈપીએસના ફોકલ પ્લેન પર, જ્યારે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે અથવા નજીક બિંદુ આગળ મળે. આ જે છેલ્લું પ્રતિબિંબ મળે એ ક્યાં તો ડી અંતર હોય ક્યાં તો અનંત અંતરે મળતું હોય છે. તો હવે ઓબ્જેક્ટની રેખીય મોટણી, હવે આપણે સંયુક્તની મોટણી લેવી છે. આકૃતિ ખબર પડી ગઈ, આ છે વસ્તુ, એમાંથી બે કિરણ નીકળ્યા, અહીંયા ભેગા થયા, તો આનું પ્રતિબિંબ આપણને અહીંયા મળશે. આ પ્રતિબિંબ એ આના માટે વસ્તુ તરીકે વર્તે, અને આ પ્રતિબિંબ આનાથી એફઈ જેટલા અંતરે મળે, તો એફઈ જેટલા અંતરે મળે તો ઓબ્વિયસલી પ્રતિબિંબ આપણને અનંત જગ્યાએ મળે, અને એફઈ થોડુંક આમ તેમ અંતર થાય તો બીજું અંતર આપણને ડી જેટલું અંતર મળે. તો અંતિમ પ્રતિબિંબ ડી અંતરે મળે. અહીં જે એલ છે એને કહેવાય છે ટ્યુબ લંબાઈ. શું કહેવાય એને? ટ્યુબ લંબાઈ. તો છેલ્લું પ્રતિબિંબ ક્યાં તો ડી અંતરે ક્યાં તો અનંત અંતરે મળે. તો આની મારે મોટણી મેળવી છે. તો યાદ છે સંયુક્ત આપણે કોમ્બિનેશન ઓફ લેન્સ જોયા હતા, એમાં આપણે મોટણી જોઈ હતી કે આખા સંયુક્તની મોટણી એટલે દરેકના મોટણીનો ગુણાકાર. તો પહેલાં આની મોટણી શોધીએ, પછી આની, અને પછી બેનો ગુણાકાર કરી દઈએ, તો આપણને આખાની મોટણી મળી જશે. તો સૌથી પહેલાં ઓબ્જેક્ટની રેખીય મોટણી, તો એમ જીરો બરાબર પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. તો પ્રતિબિંબ ઊંચાઈ એચ ડેશ છેદમાં વસ્તુની ઊંચાઈ એચ. હવે આકૃતિ ઉપરથી આપણે એચ અને એચ ડેશ મેળવવાનું છે. તો જો એચ માટે તમારે આ ત્રિકોણ લેવાનું, આ જે ત્રિકોણ દેખાય એ, અને એચ ડેશ માટે તમારે આ ત્રિકોણ લેવાનો છે. તો ટેન બીટા બંને વાપરી નાખો. તો ભાઈ આમાં ટેન બીટા તો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, પાછળની બાજુ એટલે એફઓ આપણા માટે. તો લખી શકો ટેન બીટા બરાબર એચ અપોન એફઓ, એના ઉપરથી એચ બરાબર એફઓ ઇન્ટુ ટેન બીટા. અહીંયા એફઓ એટલે શું? ઓબ્જેક્ટની કેન્દ્ર લંબાઈ, સંકેત છે એફઓ એટલે ઓબ્જેક્ટની કેન્દ્ર લંબાઈ. હવે એ જ પ્રમાણે અહીંયા તો ટેન બીટા બરાબર એચ ડેશ છેદમાં ટ્યુબ લંબાઈ એલ. તો ટેન બીટા બરાબર એચ ડેશના છેદમાં ટ્યુબ લંબાઈ એલ, તેના ઉપરથી એચ ડેશ બરાબર એલ ટેન બીટા. તો આપણી પાસે એચ ડેશ અને એચ આવી ગયું, તો આમાં મૂકો કિંમત. તો ઓબ્જેક્ટની મોટવણી ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ અપોન એચ, એચ ડેશ અને એચની કિંમત. ટેન બીટા કેન્સલ, તો પહેલાંની મોટવણી થઈ ગઈ એલ અપોન એફ, એટલે આ લેન્સની થઈ ગઈ એલ અપોન એફ. મિત્રો ઘણી વખત દાખલામાં તમને એલ અને એફ નથી આપેલા હોતા, એની જગ્યા ઉપર યુ અને આનું જે પ્રતિબિંબ અંતર છે એ આપેલું હોય. આ જે પ્રતિબિંબ અંતર હોય એ, અને આ શું થઈ ગયું મિત્રો, અહીંયા થઈ ગયેલું અંતર શું કહેવાય આપણા માટે? વી ઓબ્જેક્ટ કહેવાય ને, કારણ કે આનું પ્રતિબિંબ આપણને અહીંયા મળે છે. તો આ અંતર થઈ ગયું આપણું વી ઓબ્જેક્ટ, અને આ થઈ ગયું આપણું વસ્તુ. તો ઘણી વખત તમને આ એલ અને એવું નથી આપેલું હતું, એફઓ આપેલું હોય પણ એલ નથી આપેલું હતું, એની જગ્યા ઉપર તમારી પાસે વ્યૂ હોય છે. તો જો તમારી પાસે વ્યૂ હોય તો પણ તમે મોટવણી લખી શકો. કેટલા? તો આપણને ખબર છે મોટવણી એટલે પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર. તો ઓબ્જેક્ટનું પ્રતિબિંબ અંતર છેદમાં ઓબ્જેક્ટનું વસ્તુ અંતર, આ રીતે પણ આ મોટવણી લખી શકાય છે. એટલે દાખલામાં જોવાનું કે ભાઈ એલ અને એવું આપ્યું છે તો તમે આ લઈ શકો, જો ના આપેલું હોય અને વીઓ અને યુ આપેલું હોય તો પછી મોટવણીનું સૂત્ર એમઓ બરાબર વીઓ બાય યુઓ લઈ લેવાનું. બરાબર? હવે આની વાત કરીએ તો ભાઈ આઈપીએસની રેખીય મોટવણી, તો ભાઈ રેખીય મોટવણી હમણાં જ કીધું કે આઈપીસ છે એ સાદા માઇક્રોસ્કોપની જેમ વર્તે છે. તો સાદું માઇક્રોસ્કોપ આપણે હમણાં જ જોયું. બરાબર? તો જો ડી અંતરે પ્રતિબિંબ હોય તો વન પ્લસ ડી બાય એફ વાળું સૂત્ર, અને જો અનંત અંતરે હોય તો ડી બાય એફ વાળું અંતર. તો આપણે ઉદાહરણ લઈએ, ધારો કે જો મોટવણી આપણને પ્રતિબિંબ છેલ્લું ડી અંતર મળે છે આકૃતિ ઉપરથી, તો આપણે શું લખી શકો? મોટવણી આઈપીસની બરાબર ડાયરેક્ટ જ, કારણ કે આપણે સાદું માઇક્રોસ્કોપ તો જોયું હમણાં, તો વન પ્લસ ડી અપોન એફ જેટલું થાય. પણ જો આ પ્રતિબિંબ અનંત અંતર હોય, તો જો આપણે આ વસ્તુ એક્ઝેક્ટ એફ આગળ મૂકીએ તો પ્રતિબિંબ આપણું અનંત અંતર થઈ જશે. તો જો અનંત અંતર તમે લેશો, અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે, તો સૂત્ર શું થઈ ગયું? એમ ઈ બરાબર ડી બાય એફ ઈ થઈ ગયું. તો અહીંયા આપણે એફ ઈ લીધું છે એટલે પ્રતિબિંબ આપણે અનંત ધારીએ તો ખાલી શું આવશે? ડી અપોન એફ ઈ.
પણ જો આપણે ચોખ્ખું કીધું હોય ડી અંતર મળે છે તો પછી એમ ઈ બરાબર વન પ્લસ ડી અપોન એફ જ લેવાનું. એટલે છેલ્લું પ્રતિબિંબ ક્યાં મળે છે એના ઉપરથી આ બે સિલેક્શન કરવાના. રકમમાં કીધું જ હોય કે છેલ્લું પ્રતિબિંબ ડી અંતરે તો એમ ઈ બરાબર આ, અને જો છેલ્લું પ્રતિબિંબ અનંત અંતરે તો એમ ઈ બરાબર ડી અપોન એફ લેવાનું થશે. બંને મોટોણી મળી ગઈ છે. હવે એનો આપણે ગુણાકાર કરવાનો છે, એ કરીએ. એના પહેલાં લખી લો. લખાઈ ગયું? જો આગળ તો હવે બંને મોટોણીનો કરીએ ગુણાકાર. તો આપણે એવું ધાર્યું છે કે અનંત અંતરે પ્રતિબિંબ મળે છે, તો સંયુક્ત માઇક્રોસ્કોપની ટોટલ મોટોણી ઇઝ ઇક્વલ ટુ બંને મોટોણીનો ગુણાકાર. તો એમઓ મળ્યું તું એલ અપોન એફઓ, અને અનંત અંતરે ધાર્યું છે પ્રતિબિંબ આપણે તો ડી અપોન એફ. મેં તમને કીધું હતું કે આની જગ્યા પર વીઓ, અને જો યુઓ આપેલું હોય તો આ જગ્યા પર મોટોણી તમે શું લખી શકો, વીઓ અપોન યુઓ ડી અપોન એફ. તો એમ બરાબર વીઓ અપોન યુઓ ડી અપોન એફ. એટલે જોવાનું ખાસ આ સૂત્ર તમને રકમમાં શું આપ્યું છે એના ઉપર નક્કી કરવાનું, બરોબર. જો એલ અને એવું આપ્યું હોય તો વાંધો નથી, ના આપેલું હોય અને વી ને એવું આપેલું હોય પ્રતિબિંબ અંતર તો પછી વીઓ બાય યુઓ કૌંસમાં ડી અપોન એફ લેવલ. તો આ થઈ ગયું આપણું સંયુક્ત માઇક્રોસ્કોપ. બહુ ઇઝી છે મિત્રો. પહેલાં આકૃતિને સમજાવવાનો, પછી આખું પ્રતિબિંબ કેવી રીતે રચાય છે એ જોવાનો, પછી ઓબ્જેક્ટની મોટરની શોધવાની, પછી આઈપીસની મોટરની શોધવાની, અને પછી બેનો ગુણાકાર કરીને સંયુક્ત મોટરની મેળવી લેવાની છે. તો સૂત્ર ખાસ યાદ રાખજો મિત્રો, સાદા માઇક્રોસ્કોપમાં કયા કયા સૂત્ર, જો ડી અંતરે હોય તો અને અનંત અંતરે પ્રતિબિંબ મળે તો. એવું સંયુક્ત માઇક્રોસ્કોપમાં મોટોણીમાં પણ તમારે જોવું પડે કે પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે છે, બરાબર. તો એના ઉપરના દાખલા આપણે જોઈએ. જો મિત્રો તો આપણે સ્વાધ્યાય 9.11 જોઈએ. તો રકમ સ્વાધ્યાય 9.11 શું કહે છે, 2 સેન્ટીમીટર ઓબ્જેક્ટિવ, સોરી 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ મતલબ એફઓ, અને 6.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીએસ મતલબ એફઈ ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપમાં શબ્દ આપેલા જશે તે બે લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. બે લેન્સ વચ્ચેનું અંતર વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ, વસ્તુને ઓબ્જેક્ટિવ લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી મળતું અંતિમ પ્રતિબિંબ સૌથી પહેલાં નજીક બિંદુ 25 સેન્ટીમીટર અને બીજી અનંત અંતરે મળે. બંને કિસ્સામાં માઇક્રોસ્કોપની મોટોણી તમારે શોધવાની છે. તો આપણી પાસે એફઓ એફઈ છે, બે લેન્સ વચ્ચેનો અંતર 15 સેન્ટીમીટર છે. તો એવું કીધું છે કે ઓબ્જેક્ટથી વસ્તુને કેટલા અંતરે રાખીએ જેથી છેલ્લું પ્રતિબિંબ ક્યાં તો ડી અંતરે ક્યાં તો અનંત અંતરે મળે. તો આપણી પાસે એફઓ છે 2 સેન્ટીમીટર, એફઈ છે 6.25 સેન્ટીમીટર. તો બે લેન્સો વચ્ચેનો અંતર 15 સેન્ટીમીટર છે. તમે આકૃતિ દોરો તો તમને ખ્યાલ આવશે, આ આપણો ઓબ્જેક્ટ લેન્સ, આ છે આપણો આઈપીસ લેન્સ, આ છે આપણું વસ્તુ એચ, આ અંતર છે આપણું યુ જે આપણે શોધવાનું છે. અને પ્રતિબિંબ આપણે ક્યાં મળશે ભાઈ, અહીંયા ક્યાંક મળેલું હતું, બરાબર. આ તો આપણું એચઆઈ, આ બી એ ડેસ બી ડેસ, આ એ અને આ નીચે બી. તો આ થઈ ગયાનું પ્રતિબિંબ અંતર મિત્રો ઓબ્જેક્ટનું. પછી અહીંયાથી જે અંતર હતું બરાબર એને આપણે શું નામ આપ્યું હતું, એફઈ. પછી અહીંયા જે છેલ્લું પ્રતિબિંબ આપણે કેટલા અંતરે મળ્યું હતું ભાઈ, અનંત અંતર અથવા તો ડી અંતરે મળ્યું હતું, આવી કંઈક આકૃતિ હતી, બરાબર છે ને. તો હવે ખાસ જોજો મિત્રો, અહીંયા આપણે બે લેન્સ વચ્ચે અંતર આપેલું છે, અહીંયા તેનું આપણે લેન્સ અંતર, બે લેન્સો વચ્ચેનું અંતર આપ્યું છે 15 સેન્ટીમીટર. આપણે યુ શોધવું છે, આપણી પાસે એફઓ અને આપણી પાસે એફઈ છે મિત્રો, બરાબર. તો હવે જોજો ખાસ કે ભાઈ જો પહેલું અંતિમ પ્રતિબિંબ આપણે ડી બરાબર 25 સેન્ટીમીટર આગળ મળે છે, જો ડી આગળ મળે છે, અનંત અંતરે મળતું નથી. જો અનંત અંતરે મળે ને પ્રતિબિંબ, આ ખાસ સમજવાનું કે જો પ્રતિબિંબ અનંત અંતરે હોય તો આનું જે વસ્તુ હોય એ આના એફ આગળ હોય, તો તમે ડાયરેક્ટ અહીંયા એફઈ લખી શકો. જો અંતિમ પ્રતિબિંબ ડાયરેક્ટ અનંત અંતરે મળે, કારણ કે આપણે લેન્સમાં જોઈ ગયા છીએ કે જો પ્રતિબિંબ અનંત હોય તો કિરણ આવતું ક્યાંથી હોય, એફમાંથી આવતું હોય, અને જો એફ આગળ વસ્તુ હોય તો પ્રતિબિંબ આપણને અનંત અંતરે મળે. તો આનું પ્રતિબિંબ જો અનંત અંતરે હોય તો આનું વસ્તુ આપણે અહીંયા જે આનું પ્રતિબિંબ છે આનું વસ્તુ છે એ આપણે એફઈ આગળ મળે. પણ પહેલાં કિસ્સામાં આપણે 25 સેન્ટીમીટર અંતર લઈએ છીએ, એટલે આને ભૂલથી પણ એફઈ લખતા નહીં,
ભૂલથી પણ એફી લખતા ને કદાચ એફી ના બાજુ પણ હોઈ શકે એ આપણને ખબર નથી. લે ભૂલથી પણ એફી લખતા ને ખાલી એફી ક્યાં લઈ શકો તમે આ કે જ્યારે તમારું છેલ્લું પ્રતિબિંબ અનંત અંતરે કીધું હોય તો જ. તો ભાઈ પહેલાં તો આપણે ડી અંતર લઈએ. હવે ખાસ સમજવાનું છે આપણી પાસે એફ ઓ છે, આપણે યુ શોધવું છે. તો જો તમારે લેસો સમીકરણ લેવું હોય તો તમારી પાસે વીઓ હોવું જોઈએ. જો વીઓ હોય એફઓ હોય તો યુ તમે આરામથી શોધી શકો. તો હવે ખાસ જુઓ તો આપણી પાસે બે લેસ વચ્ચે અંતર છે, આપણે વીઓ જોઈએ છે પહેલાં, બરાબર. તો વીઓ ક્યાંથી લાવો? તો જો આપણે આ લેસ જે છેલ્લો છે એનું છેલ્લું પ્રતિબિંબ આપણને ખબર છે ડી અંતર, મતલબ આના માટે આપણી પાસે વીઈ છે, આઈપીસનું પ્રતિબિંબ અંતર છે જે આપણા માટે ડી છે. અહીંયાથી પ્રતિબિંબ અંતર શું છે? ડી. તો આપણી પાસે વી થઈ ગયું, આપણી પાસે એફઈ તો છે, તો એના ઉપરથી આપણે યુઈ મતલબ આઈપીસનું વસ્તુ જે આપણું આ છે આઈપીસનું વસ્તુ, તો આ યુઈ છે આપણી પાસે. તો જો યુઈ મળી જાય તો 15 સેન્ટીમીટરમાંથી યુઈ બાદ કરી દઈએ તો વીઓ આપણને આરામથી મળી જશે. વીઓ મળી જાય એટલે આપણને એફઓ ઉપરથી યુ પણ મળી જાય. એટલે રિવર્સ પ્રોસેસ કરે છે મિત્રો. થિયરીમાં આપણે આમથી આમ ગયા કે ભાઈ પહેલાં વસ્તુ એના ઉપરથી ઓબ્જેક્ટનું પ્રતિબિંબ જે આઈપીએસની વસ્તુ થાય અને છેલ્લું આઈપીએસનું પ્રતિબિંબ મળે. પણ આ દાખલામાં ઊંધું જવાનું છે કારણ કે આનો વીઓ શોધવા માટે પહેલાં યુઈ હોવું જોઈએ. તો શું કરીએ? રિવર્સ પ્રોસેસ, છેલ્લો લેન્સ લઈએ પહેલાં જેનું પ્રતિબિંબ અંતર ડી છે, એફઈ છે, એના ઉપરથી યુઈ શોધીએ. આ થઈ ગયું યુઈ. ભૂલથી પણ યુઈ એફઈ ધારતા નહીં કારણ કે યુઈ એફઈ ક્યાં લઈ શકો? જ્યાં છેલ્લું પ્રતિબિંબ અનંત અંતર મળે તો જ, બરાબર. એટલે આ અંતર આપણે શોધવું પડશે પહેલાં અને પછી 15માંથી બાદ કરી નાખશું એટલે વીઓ આપણને મળી જાય. વીઓ એફઓ ઉપરથી યુ શોધી શકીએ. ખબર પડી? આકૃતિ બરોબર સમજો. બે માટે, એક ડી અંતર માટે અને બીજું અનંત માટે, બંનેમાં થોડોક નાનો એવો ફરક છે, બરોબર. જો આપણને અનંત અંતર છેલ્લું મળે તો તમે આ યુઈ બરાબર એફઈ લખી શકો કારણ પ્રતિબિંબ અનંત જગ્યાએ તો વસ્તુ એફ આગળ હોવી જોઈએ, તો લખી શકો એફઈ. પણ જો ડી અંતર હોય તો એફઈ લખવા નહીં, તો યુ શોધવાનું આપણે યુઈ, બરોબર. તો પહેલા કિસ્સા માટે ડી અંતર લઈએ તો આપણી પાસે વી આઈ કેટલું છે? ડી અંતરે છે છેલ્લું તો -25, બરાબર. આ બાજુ જાય છે એટલે પ્લસ હોય, તો આ બધા -25 અને આ બી ગુ લેસ છે એટલે પ્લસ થવાનું. તો એફઈ આપ્યું છે 6.25 સેન્ટીમીટર. તો લેસનો સૂત્ર, આપણે યુઈ શોધવું છે, જે શોધવું હોય એમાં સંજ્ઞા ના લેવાય, જે કિંમત હોય એમાં જ લેવાય. તો 1/UE માઇનસ પ્લસ 1/V બરાબર 1/FE. પહેલાં યુ રેખાતા બનાવી દઈએ એટલે પેલી બાજુ જાય, એફઈ આ બાજુ આવે. 1/V માઇનસ 1/FE. તો વી આવશે -D એટલે કે 1/-25. આ એફઈ પ્લસ છે એટલે એમના એમ 1/6.25. લસાણ એવું કાઢજો એટલે -1/5 થશે. માટે યુઈ બરાબર થઈ ગયું -5. માઇનસ જ આવવું જોઈએ કારણ કે લેસની આ બાજુ આપણને વસ્તુ મળે છે. તો આ થઈ ગયું આપણા માટે 5. આ છે 15 આપણી પાસે બે લેસ વચ્ચેનું અંતર. તો 15માંથી 5 બાદ કરી દઈએ એટલે વીઓ આપણને મળી જાય. માટે ઓબ્જેક્ટિવ આઈપીસ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે, તો આ ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર વીઓ ઇઝ ઇક્વલ ટુ 15-5 એટલે કે 10 સેન્ટીમીટર થઈ ગયું. હવે વીઓ છે, એફઓ આપ્યું છે, તો હવે તમે આરામથી યુ વસ્તુ અંતર શોધી શકો છો. તો ફરીથી સેમ સૂત્ર, હવે ઓબ્જેક્ટ માટે આઈપીએસ માટે હતું, ઓબ્જેક્ટ માટે -1/UO પ્લસ 1/VO ઇઝ ઇક્વલ ટુ 1/FO. તો 1/UO પેલી બાજુ ગયું, એફ આ બાજુ આવ્યું, વીઓ થશે 1/+10. કેમ +10? કારણ કે વીઓ લેસની આ બાજુ છે, તો આ બાજુ બધું પ્લસ છે, આ બાજુ બધું માઇનસ છે, એટલે વીઓ પ્લસ ભૂલવાનું નહીં. તો વીઓ પ્લસ એમ ના આવ્યા અને એફઓ તો પ્લસ જ આવવાનું છે, બહિર્ગોળ છે એટલે લસા કાઢો એટલે -4/10. આ યુઓમાં સંજ્ઞા લેતા નહીં કારણ કે યુ તો શોધવાનું છે, જે શોધવાનું એમાં સંજ્ઞા ના લેવાય. તો જવાબ મળશે આપણને -2.5 સેન્ટીમીટર. માઇનસ જ આવે કારણ કે આ બાજુ વસ્તુ છે એટલા માટે. તો આ થઈ ગયું ઓબ્જેક્ટથી વસ્તુનું અંતર 2.5 સેન્ટીમીટર. હવે મોટણી પણ કીધી છે, તો આપણે શું ધાર્યું છે? છેલ્લું પ્રતિબિંબ ડી અંતરે ધાર્યું છે મિત્રો. તો છેલ્લું પ્રતિબિંબ ડી અંતરે હોય તો મોટણીનું સૂત્ર આપણું L/FO × આની જગ્યા પર ડી અંતરે છે મિત્રો, તો 1+D/FE આવે. પણ મેં તમને કીધું હતું કે જો એલ અને એવું ના આપેલું હોય, એની જગ્યાએ વીઓ અને યુઓ હોય, તો પછી એની જગ્યાએ વીઓ યુઓ મૂકી દેવાનું કારણ કે આપણી પાસે એલ ક્યાંય નથી આપ્યું, પણ વીઓ અને યુઓ છે.
तो पछी एल अपॉन एफ इन जगह पर वी अपॉन यो लखी सकता है ऑब्जेक्टिव माटे आईपीस डी अंतरे छे એટલે 1 प्लस डी अपॉन एफ ई जो अनंत होय तो डी अपॉन एफ ई पर डी अंतर छे तो 1 प्लस डी अपॉन एफ ई माटे मोटोणी बराबर वीओ बधी संज्ञा कोई नहीं मुकवा नहीं आ सूत्र में संयुक्त के साधु माइक्रोस्कोप बनने माती कोई पण सूत्र में मोटोणी तमे लो तो एमां बधा मूल्य प्लस ज लेवाना तो वीओ 10 यूओ 2 पॉइंट भूल थी माइनस नो लगता बराबर એટલે તમે આ સૂત્ર જે સાબિત કર્યું છે એમાં તમે માઇનસ પ્લસ લઈ લીધું છે એટલે હવે આ સંયુક્તને સાદા માઇક્રોસ્કોપ માટે ખાલી બીજા બધા માટે નહીં તો એમાં સંજ્ઞા લેવાની નહીં તો VO UO 1 પ્લસ D 25 FE આપ્યું છે 6.25 સાદું પાપો એટલે આ થઈ ગયું 4 આ થઈ ગયું 1 પ્લસ 4 તો આ થઈ ગયું 5 ઇન્ટુ 4 એટલે 20 તો સંયુક્ત મોટણી થઈ ગઈ 20 આ થઈ ગયો પહેલો ભાગ જો પ્રતિબિંબ ક્યાં હોય ડી અંતરે હોય હવે જો છેલ્લું પ્રતિબિંબ આપણને અનંત અંતરે કીધું હોય તો હવે તમે આ અંતર અનંત ધારી લો તો તમે આને એફી કહી શકો મતલબ આની વસ્તુ કયા અંતરે મળી ગઈ એફી અંતરે મળી ગઈ તો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે તો તમે જે યુઈ છે એ એફી બરાબર લઈ શકો આઈપી સ્નેપ જેટલું કારણ કે એફ આગળ વસ્તુ હોય તો જ પ્રતિબિંબ અનંત અંતરે મળે તો આ થઈ ગયું માઇનસ 6.625 કારણ કે આ બાજુ વસ્તુ છે એટલા માટે તો હવે ફરીથી સેમ આ મળી ગયું તો 15માંથી બાદ કરી નાખો એટલે વીઓ મળી જાય તો ઓબ્જેક્ટિવ માટે વીઓ બરાબર 15 માઇનસ 6.25 એટલે કે 8.75 સેન્ટીમીટર થયું અને એફઓ તો 2 સેન્ટીમીટર છે હવે સૂત્ર માઇનસ 1/UO પ્લસ 1/VO બરાબર 1/FO 1/UO ને કાઢતા બનાવીએ એટલે પેલી બાર લઈ જાઓ અને આ બાર લાવો હવે સંજ્ઞા પદ્ધતિ સાથે કિંમત મૂકવાની તો ભાઈ વીઓ લેસની પેલી બાદ છે એટલે પ્લસ યુ તો શોધવાનું છે એટલે એમાં કિંમત મુકાય નહીં અને બહિર્ગો માટે એફઓ પ્લસ તો 1/8.75 માઇનસ 1/2 લસા કાઢો એટલે માઇનસ 6.75 છેદમાં 17.5 વ્યસ્ત કરો ભાગાકાર કરો એટલે માઇનસ 2.59 સેન્ટીમીટર મળે આ બાજુ માટે ઓબ્જેક્ટથી વસ્તુનું અંતર 2.59 સેન્ટીમીટર થયું હવે સંયુક્ત મોટોણી અનંત અંતરે વસ્તુ છે તો આ તો વીઓ અપોન યુ એમના એમ અહીંયા શું આવી જાય ડી અપોન એફી તો વીઓ યુઓ ડી એફી બધું પ્લસ જ લેવાનું સાદા માઇક્રોસ્કોપ અને સંયુક્ત માઇક્રોસ્કોપ માટે જ મોટણીના સૂત્ર લો તો સંજ્ઞા પદ્ધતિ લેવાની નહીં બેઠે બેઠું મૂલ્ય લખવાનું પણ તમે જો લેન્સનું સૂત્ર લેશો તો લેન્સના સમીકરણમાં સંજ્ઞા પદ્ધતિ લેવાની પણ છેલ્લે તો એમ ઇઝ ઇક્વલ ટુ એમઓ ઇન ટુ એમઈ તો વીઓ 8.75 યુઓ 2.59 ડી 25 અને એફઈ આવશે 6.25 ગુણાકાર કરજો તો 13.51 તમને જવાબ મળશે જે સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી થઈ ગઈ એટલે આવા દાખલા મિત્રો પૂછાય છે સાદું માઇક્રોસ્કોપ હોય કે સંયુક્તમાં બરોબર ખબર શું પડવી જોઈએ કે જો છેલ્લું પ્રતિબિંબ ડી અંતર તો આ સૂત્ર અને જો છેલ્લું પ્રતિબિંબ અનંત અંતરે હોય તો પછી આ સૂત્ર બરોબર અને જો વી યુ એવું આપેલું હોય તો પછી એલ અપોન એફ ઈ લેવાનું પણ આ જગ્યા પર શું લેવાનું વીયુ અપોન યુ ઓબ્જેક્ટ માટે બરોબર ઓબ્જેક્ટથી પહેલું જે લેસ છે એના માટે તો આ થઈ ગયા તમારા દાખલા આગળ જોઈએ એટલે આટલું લખી લો આગળ જઈએ મિત્રો તો નેક્સ્ટ આટલો જો સંયુક્ત માઇક્રોસ્કોપ માટે સ્વાધ્યાય 9.12 જોઈએ રકમ જો સ્વાધ્યાય 9.12 સામાન્ય નજીક બિંદુ 25 સેન્ટીમીટર ધરાવતો એક વ્યક્તિ 8 મિલીમીટર કેન્દ્ર લંબાઈવાળા ઓબ્જેક્ટિવ એટલે એફઓ અને 2.5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસ એટલે કે એફઈ ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપ વડે ઓબ્જેક્ટિવથી 9 મિલીમીટર દૂર રાખેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવે છે એટલે ઓબ્જેક્ટિવ માટે યુઓ આપેલું છે 9 મિલીમીટર બંને લેન્સ વચ્ચે અંતર શોધવાનું છે અને માઇક્રોસ્કોપની મોટવણી શક્તિ પણ શોધવાની છે મતલબ એમ શોધવાનું છે અને બે લેન્સ વચ્ચેનું અંતર શોધવાનું છે તો મિત્રો આપણી પાસે કઈ કઈ વસ્તુ છે પહેલાં તો જાણીએ જો સૌથી પહેલાં છેલ્લું પ્રતિબિંબ આપણે ડી અંતરે કીધું છે તો આપણે ડી આપ્યું છે 25 સેન્ટીમીટર પછી ઓબ્જેક્ટિવ માટે કેન્દ્ર લંબાઈ મિલીમીટરમાં છે સેન્ટીમીટરમાં લઈ જાઓ 0.8 સેન્ટીમીટર પછી આપણી પાસે એફવી આઈપીસ માટે કેન્દ્ર લંબાઈ આપી છે 2.5 સેન્ટીમીટર પછી આપણે ઓબ્જેક્ટથી વસ્તુ આપી છે યુઓ
बराबर 9 मिलीमीटर ने सेंटीमीटर में ले जाओ तो 0.9 सेंटीमीटर। तो शोधवानुं छे बे लेंस वच्चेनुं अंतर अने एम। तो आपणे खाली माइक्रोस्कोपनी आकृति दोरीए बराबर ध्यानथी तो खबर पड़ी जशे। तो आ ऑब्जेक्टिव, आ आईपीस, आ वस्तु अंत पहेलुं बराबर, અહીંયા પ્રતિબિંબ આપણું રચાય બરોબર, આ પહેલું પ્રતિબિંબ આનું જે આના માટે વસ્તુ। તો લખી શકીએ આપણે અહીંયાથી અહીંયાનું અંતર એટલે વી ઓબ્જેક્ટ બરોબર, અને અહીંયાથી અહીંયાનું અંતર એટલે આપણે યુ આઈપીસ લખશું। ભૂલથી પણ એફી ના લખતા, મિત્રો એફી લખાય ખરો પણ ક્યારે, જે આનું છેલ્લું પ્રતિબિંબ આપણને અનંત અંતર મળે તો। તો જો અનંત અંતર હોય તો જ તમે યુની જગ્યા ઉપર એફી લખી શકો, પણ અહીંયા આપણે ડી અંતર કીધું છે મિત્રો એટલે ભૂલથી પણ એફી લખતા નહીં, આ મિસ્ટેક થાય છે એટલે કહું છું। સંયુક્ત માઇક્રોસ્કોપમાં યુઈ ક્યાંય લખવું અને એફી ક્યાંય લખવું ખબર પડવી જોઈએ। જો એફી લખવું હોય તો છેલ્લું પ્રતિબિંબ અનંત અંતરે આવવું જોઈએ, જો છેલ્લું પ્રતિબિંબ ડી અંતરે હોય તો અહીંયા યુઈ લખવું પડે બરાબર। છેલ્લું પ્રતિબિંબ દોડતું નથી પણ અહીંયા આપણને મળે છે ડી અંતરે આ રીતે બરાબર। તો આપણી પાસે આ સંયુક્ત માઇક્રોસ્કોપ છે, આપણે શોધવું છે બે લેન્સ વચ્ચેનું અંતર। તો બે લેન્સ વચ્ચેનું અંતર શોધવા તમારી પાસે વીઓ અને યુઈ હોવું જોઈએ। તો તમારી પાસે પહેલાં યુઓ છે, તમારી પાસે એફઓ છે મિત્રો બરાબર। તો લેન્સના સમીકરણ ઉપરથી વીઓ તમને મળી જશે। એવું જ આઈપીસ માટે પ્રતિબિંબ અંતર ડી અંતર છે, આપણી પાસે એફઈ પણ છે, તો તમે એફઈ અને વીઈ જે આપણે ડી કહીએ છીએ બંને ઉપરથી યુઈ શોધી શકો। એટલે બંને માટે અલગ અલગ લેશો સૂત્ર લો, આના ઉપરથી વીઓ અને આના ઉપરથી યુઈ મળશે, પછી બેનો ખરનાકો સરવાળો એટલે બે લેસ વચ્ચેનું અંતર મળી ગયું। તો કહીએ આપણે તો સૌથી પહેલાં ઓબ્જેક્ટ લેન્સ માટે યુઓ લેફ્ટ સાઈડ છે એટલે -0.9 સેન્ટીમીટર, એફઓ 0.8 સેન્ટીમીટર। તો આપણી પાસે લેન્સનું સમીકરણ છે વીઓ બરાબર યુઓ એફઓ છેદમાં યુઓ પ્લસ એફઓ, યુઓ માઇનસ વીઓ એફઓ પ્લસ આવશે બહિર્ગો છે એટલે આ માઇનસ અને આ પ્લસ, તો -0.72 છેદમાં -0.1 એટલે કે 7.2 સેન્ટીમીટર થયું। મિત્રો લેન્સના સમીકરણમાં હોય કે મોટોળી હોય એમાં સંજ્ઞા પદ્ધતિ લેવાની, ખાલી જે આ સંયુક્ત માઇક્રોસ્કોપની જે મોટોળી હોય છે એના સૂત્ર માટે જ સંજ્ઞા પદ્ધતિ લેવાની નથી થતી। તો આપણને વીઓ મળી ગયું, તો હવે આ લેસનું કામ પૂરું। હવે આ લેસ માટે સેમ પ્રોસેસ કરીએ કે ભાઈ આઈપીસ માટે વીઈ એટલે -25 થાય અને એફઈ આપ્યું છે 2.5 સેન્ટીમીટર, તો -1/UE + 1/V = 1/FE, જે શોધવું હોય એમાં સંજ્ઞા પદ્ધતિ નહીં લેવાની, આપણે યુઈ શોધવું છે તો યુઈ એમના એમ। તો આને પેલી બાજુ જવા દો અને આ બદલાવો તો 1/UE = 1/VE - 1/FE, તો 1/V એટલે -D એટલે -25, એફઈ પ્લસ આવશે 2.5 બરાબર, તો આ થશે અહીંયા ઉપર 10/25 અને -11/25, તો યુઈ બરાબર વ્યસ્ત કરો તો 25/-11 તો -2.27 સેન્ટીમીટર થાય। મિત્રો જો તમે સંજ્ઞામાં ભૂલ કરો અને જો યુઈ પ્લસમાં આવે તો તમને ખ્યાલ આવી જ જવો જોઈએ કે કયું પ્રતિબિંબ કઈ બાજુ છે, કે ભાઈ યુઈ માઇનસ જ આવવું જોઈએ કારણ કે આ બાજુ છે એટલા માટે, વીઓ પ્લસ જ આવવું જોઈએ કારણ કે આ બાજુ છે એટલા માટે। તો તમને ખ્યાલ આવી જ જાય કે ભાઈ કયું પ્રતિબિંબ સાચું આપણો જવાબ છે કે ખોટો, અહીંયા પ્લસ છે કારણ આ બાજુ છે, આ માઇનસ આવવું જોઈએ જે માઇનસ આવ્યું, તો આપણને ખ્યાલ આવે કે આપણી બરોબર મેથડ છે કે ખોટી છે। બંને મળી ગયું, બે લેસ વચ્ચેનું અંતર યુઈ પ્લસ વીઓ કરી દો એટલે 2.27 + 7.2 = 9.47 સેન્ટીમીટર આપણો જવાબ પહેલો થયો। હવે બીજું કીધું છે મોટોળી, સંયુક્ત મોટોળી, તો સંયુક્ત મોટોળી પણ આપણી પાસે ટ્યુબ લંબાઈ નથી, આપણી પાસે વીઓ અને યુઓ છે, મોટાભાગના દાખલામાં જ હશે વીઓ અને યુઓ, ટ્યુબ લંબાઈ નહીં આપી હોય, તો ટ્યુબ લંબાઈ ના હોય અને વીઓ યુઓ હોય તો સૂત્ર આપણું આ લેવાનું વીઓ અપોન યુઓ, ડી અંતર છે પ્રતિબિંબ છેલ્લું તો 1 + D / FE, તો વીઓ 7.2, આમાં સંજ્ઞા લેવી નહીં, તો વીઓ યુઓ 1 + D / FE બધી કિંમત મૂકી દો, સદરૂપ આપી દો, 8 × 11 એટલે મોટાણી થશે 88, આ થઈ ગયો તમારો 17.12। બહુ ઇઝી દાખલા છે મિત્રો, ખાલી આકૃતિ સમજ પડવી જોઈએ તો તમને ખબર પડે કે કઈ રીતે દાખલો ગણો બરોબર। પછી જો દાખલો એક સ્વાધ્યાય 9.27 જો, તો સ્વાધ્યાય 9.27 જોઈએ, તો રકમ આવી કંઈક છે કે 1.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના ઓબ્જેક્ટિવ એટલે એફઓ અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસ વડે એટલે એફઈ વડે
30x कोणीय मोटावणी मेळवी होय तो संयुक्त माइक्रोस्कोपनी गोठवणी कई रीते करवी जोईए। तो जो संयुक्त माइक्रोस्कोप ने आखी मोटावणी आपी छे 30x मतलब 30 घड़ी जो मेळवी होय तो तमारे गोठवणी शोधवानी छे। गोठवणी मतलब के भाई वस्तु कई बाजू राखू, प्रतिबिंब मले कई जग्या उपर, बे लेंस वच्चे अंतर केटलू, अने गोठवणी कहेवाय आ केटलू पहले स्वच्छ अंतर केटलू, एने कहेवाय गोठवणी। पर सामान्य गोठवणी कीधी छे बराबर, कोई एक्झेक्ट नथी कीधुं के आ रीते गोठवो, पर नॉर्मली कई रीते गोठवो छो एम। तो आ खास याद रखवानुं के आपणी पासे एफओ ने एफई छे, आपणी पासे संयुक्त मोटवणी छे मित्रो, आ एमओ के एमई नथी, संयुक्त छे। तो माइक्रोस्कोपनी सामान्य गोठवणीमां अंतिम प्रतिबिंब हमेशा डी आगळ लेवाय। जो सामान्य गोठवणी होय तो छेल्लू प्रतिबिंब डी આગળ લેવાનું। તો આપણી પાસે સંયુક્ત મોટવણી છે તો એમ બરાબર એમ ક્રોસ એમી, તો આપણી પાસે જો એમી છે કારણ સંયુક્ત છે ને, સંધિ અંતર છે ને, તો એમી બરાબર 1 + ડી / એફ લખાય, તો એમી જગ્યા પર આઈપીસ માટે 1 + ડી / એફ। તો આના ઉપરથી એમ 30 લઈ લો, એમો શોધીએ પહેલા આપણે 1 + ડી આપ્યું છે 25, એમ માં સંજ્ઞા લેવાની નહીં, તો 25 ના છેદમાં 5, તો થઈ ગયો 5 + 4 એટલે 6, 6 એમઓ એટલે ઓબ્જેક્ટ માટે મોટવણી થઈ ગઈ 5। હવે આ મોટવણી ઉપરથી આપણે વસ્તુ અને પ્રતિબિંબ વાત કરીએ, તો આપણી પાસે મોટવણીનું સૂત્ર VO/UO છે, આમાં સંજ્ઞા લેવાની, તો શું થશે, ખાલી આ સૂત્ર જે હોય એમાં જ નહીં લેવાની, આમાં લેવાની, તો U આવશે માઇનસ ઓબ્જેક્ટ માટે અને V આવશે પ્લસ, એટલે આ પ્લસ અને આ માઇનસ, એના ઉપરથી VO બરાબર -5 UO મળી ગયું। સૌથી પહેલાં આપણે UO શોધીએ, તો ભાઈ UO શોધવાનું હોય તો UO પર સંજ્ઞા મૂકવી નહીં, તો આપણું સૂત્ર -1/UO +1/VO =1/FO। તો આ શોધવું છે તો આને એમને એમ જ રાખવાનું, બાકી બેમાં સંજ્ઞા મૂકવાની, તો VO -5U છે તો -5UO =, બહી ગયો છે એટલે એફ ઓ એફ ના એમ, તો લસા આવશે 5UO, તો ઉપર -6/5UO =1/FO, તો UO સામે જાય, એફ ઓ પેલી બચે, એફ ઓની કિંમત 1.25 મૂકી દો, સાદુરૂપ આપી દો, તો UO થઈ ગયો -1.5 સેન્ટીમીટર, એટલે પહેલો ભાગ તો થઈ ગયો। હવે આ શોધીએ, તો આ સમીકરણ છે જ આપણી પાસે, UO જે મળ્યું છે મૂકી દો બરોબર, તો UO મળ્યું -1.5, તો માઇનસ માઇનસ પ્લસ, તો થશે 7.5 સેન્ટીમીટર, એટલે આ મળી ગયું। હવે આપણે શોધીએ આ ત્રીજો ભાગ શોધીએ UE, એમાં આપણી પાસે જો છેલ્લું આ છે આપણી પાસે બરોબર, આપણી પાસે FE પણ છે, તો આપણે ડાયરેક્ટ UE લેસ માટે અને લેસ માટે સૂત્ર લો અને UE તમે શોધી શકો છો। તો ભાઈ આઈપીસ માટે VO ઓબ્જેક્ટ માટે વી આપણે શોધી દઉં, હવે આઈપીસ માટે આપણી પાસે વી છે કેટલા અંતરે ભાઈ, ડી અંતરે -25 સેન્ટીમીટર, આપણી પાસે એફઈ આઈ પૂછે કેટલું, તો આપણી પાસે 5 સેન્ટીમીટર છે, તો લેશો સૂત્ર -1/UE +1/V =1/FE, યુઈ શોધવું છે એટલે એમાં સંજ્ઞા લેવાય નહીં, એટલે -1/ અને પેલી બદલીજી આને આ બદલાવીએ, તો 1/UE 1/V -1/FE અને એમને એમ આ જગ્યા પર -25 FE પ્લસ લેવાનું, એટલે -5 આગળ દિશાની છે, એ લસા કાઢો 25, તો અહીંયા 5 અહીંયા 1 એટલે -6/25, તો UE થઈ ગયું -4.17 સેન્ટીમીટર, એટલે આ મળી ગયું। અને છેલ્લું બે લેસ વચ્ચે અંતર શોધી લો, તો શું થાય VO પ્લસ UE, તો બે લેસ વચ્ચેનું અંતર VO પ્લસ UE બરોબર, તો આ VO 7.5 અને UE છે 4.17 11.67। મિત્રો આમાં માઇનસ તો લખતા યુઈ, કારણ કે યુઈ ખાલી શું બતાવે છે માઇનસ, કે આ બાજુ વસ્તુ છે એટલું જ, પછી જ્યારે આ બેનો કરવું હોય સરવાળો ત્યારે ખાલી મૂલ્ય લેવાના, માઇનસ લેવાનું નહીં। એટલે ખાસ સંજ્ઞામાં યાદ રાખજો કે જો આવું સૂત્ર તમે લો તો આમાં સંજ્ઞા નહીં લેવાની, પણ જો આ મોટવણીવાળું હોય તો આમાં સંજ્ઞા લેવાની, આમાં સંજ્ઞા લેવાની, આમાં નહીં લેવાની, બસ આટલું યાદ રાખજો બરોબર છે। એટલે આ રીતે દાખલો ગણાય મિત્રો, આકૃતિ ખબર પડે તો બધું જ તમે શોધી શકો છો, જો ગોઠવણી કીધી હોય તો વારા પરથી બધી વસ્તુ શોધી લેવાની, પહેલાં પછી આ અને બે વચ્ચેનું અંતર, એટલે ગોઠવણી થઈ ગઈ બરોબર, લખેલું ચાલો।